વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય ગુજરાતી તો ગુજરાતીમાં આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ શીખીશું અગાઉના વિડીયોમાં આપણે એક સરસ મજાની વાંદરાની વાર્તા શીખી ગઈ તો આજે આપણે મુદ્દન નંબર સાત લખો નીચે આપેલ પશુ પંખીઓ માટે કૌશમાંથી મનગમતા નામ લખવા કહો અહીં કાઉસની અંદર નામ આપવામાં આવ્યા છે પશુપંખીઓના એ તમારા જે મન ગમતા હોય તમને જે ગમે તેનું નામ તમારે લખવાનું છે માયરી કબીરા રીમી જીમી આંબા સિમરન માણકી ઇરિકા આહેર એરિબા દળ દળબડ બકબક મેનકા શેજાન કાદર રસ તો અહીં જુઓ સિંહ છે મંગર પોપડ સસરું ચકલી કૂતરો બિલાડી ગાય પછી બતક તો આના તમારે અહીંથી ઉપરથી નામ તમને જે ગમે બરાબર માયરી તો તમારે જેને ચકલીનું નામ તમારે માયરી લખવાની હોય રીમી લખવું હોય કે જીમી લખવું હોય તમને જે પસંદ પડે તે તમારે આમાંથી ઉપરથી યોગ્ય નામ તમારે અહીં લખવાના જ છે બરાબર તમારા મનગમતા નામ આમાંથી કૌંસમાં આપેલા જ છે એ આ પશુ પક્ષીઓના બરાબર પશુ પંખીઓના નામમાં તમારે અહીંથી ઉપરથી નામ પસંદગીના નામો અહીં લખવાના છે બરાબર મગરને તમારે કોઈ પણ નામ આપવાનું છે ઉપરથી તમારું પસંદગીનું નામ અહીં લખવાનું છે બરાબર તમે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં પણ તમારા મનગમતા નામો પાડવામાં આવે છે ને તમારા મમ્મી પપ્પા મનગમતા નામો પાડે છે ને તો તમારે પણ આ પશુ પક્ષીઓના નામ અહીં કાઉસમાં આપેલા છે એમાંથી તમારે મનગમતા નામ તમારે અહીં લખવાના છે સમજ પડી આગળ આઠમું કહો આ શું છે નીચેના ચિત્ર ઓળખાવું હવે અહીં જે ચિત્ર આપ્યા છે તે તમારે ઓળખવાનું છે એક નંબરમાં કયું ચિત્ર છે માખી બે નંબરમાં ચકલી ત્રણમાં બિલાડી પછી ચારમાં બાટલી પછી પાંચમામાં માટલી પછી છ ટપાલી અને સાત રાખડી પછી આઠમામાં શું છે આ વિદ્યાર્થી મિત્રો ખીલી છે બરાબર આ ચિત્ર તમારે ઓળખવાના છે નવ નંબર લખો ચિત્રોની ઓળખ બાદ નીચેના નમૂના મુજબ તે માટેના અક્ષરો શોધીને પહેલાં ખાનામાં લખાવો બાકી રહેતા અક્ષરોથી બનતો શબ્દો બાજુના ખાનામાં લખાવો બરાબર આપણે આઠ ચિત્ર જોઈ ગયા બરાબર આ બધા ચિત્રોને આપણે ઓળખીએ છીએ તો એ ચિત્રોના નામ આપણે અહીં લખવાના છે બરાબર પહેલું ઉદાહરણ જુઓ પહેલું ચિત્ર શેનું છે માખી તો અહીં વધારાના શબ્દો પણ આપેલા છે એ શબ્દો નહીં પણ જે માખી શબ્દો છે જુઓ મા તો મા પર રાઉન્ડ કરેલું છે તો ખી તો માખી બરાબર આ શબ્દો પર તમારે રાઉન્ડ કરવાનો છે તો બીજો શબ્દ કયો બચ્યો વરસાદ જે બાકી રહી જાય તે શબ્દોનું ક્યાં લખવાનો છે બાજુમાં અને પહેલી લાઇનમાં કોનું નામ લખવાનું છે પશુઓના ચિત્રોના નામ લખવાનું છે તો બીજું ચિત્ર શેનું છે ચકલી આ બીજું ચ ચકલી છે ને તો આમાં ચકલી શોધીએ બરાબર તો ચ પર રાઉન્ડ કરો ક પર રાઉન્ડ કરો અને લી પર રાઉન્ડ કરો મળી ગયું ચકલી બરાબર તો ચકલી તમારે અહીં લખવાનું છે ચ ક લી બરાબર લખી દીધું ચકલી હવે કયા કયા શબ્દો બાકી રહ્યા સાર સ તો આ બાકીના શબ્દોને તમારે ક્યાં લખવાના છે સામેના ચોરસ બક્ષમાં સા પછી ર અને સ બરાબર જે બચે તે શબ્દ તમારે અહીં લખવાનો છે ચાલો ત્રીજું ચિત્ર શેનું છે બિલાડી તો અહીં બિલાડી શબ્દ પર રાઉન્ડ કરવાનું છે બી પછી લા ને ડી એટલે અહીં તમારે લખી દેવાનું બી લા ડી કયા કયા શબ્દો બચ્યા માં અને સી બરાબર તો અહીં તમારે સામેના ચોરસ બોક્સમાં લખવાનું મા સી શબ્દ ત્રીજું ચિત્ર શેનું છે ત્રીજું થઈ ગયું હવે ચોથું આવશે બાટ લી બરાબર તો બાટલી પર તમારે રાઉન્ડ કરો બા ટ લી બરાબર બાટલી પર થઈ ગયું તો અહીં તમારે લખવાનું બાટ લી બરાબર કયા શબ્દ બચ્યા ટી ક ડી બરાબર તો લખો સામે ટી ક ડી બરાબર અહીં લખો તમારે ટી ક ડી હવે પાંચ નંબરમાં કોઈ ચિત્ર છે માટલી તો માટલી પર કરો ટ લી બરાબર અહીં લખો માટાલી કયા શબ્દ બચ્યા મા પા અને ણી બરાબર તહીં સામેના બોક્ષમાં લખો પાણી બરાબર હવે છ નંબરનું ચિત્ર જુઓ ટપાલી છે ને તો અહીં શોધો ટપાલી ટલી ટપાલી પર રાઉન્ડ થયું એટલે અહીં તમારે લખવાનું છે પા લી બરાબર કયા કયા શબ્દ બચ્યા ટ પછી પા અને લી તો ક વ ર તો અહીં તમારે લખવાનું ક વ ર પછી સાત નંબરનું ચિત્ર શું છે રાખડી તો તમારે રાખ ડી બરાબર રાખડી પર રાઉન્ડ કરો અને લખો રાખડી કયા શબ્દો છે બજાર બરાબર બાકીના શબ્દો લખવાનો બજાર ર બજા ને ર રાઉન્ડ કર્યા વગરના શબ્દો આ સાઈડ પર લખવાનો છે હવે છેલ્લું ચિત્ર છે ખીલી ખીલી બરાબર લખો ખીલી બાકીના દીવા લ બરાબર દીવા લથી આઠ નંબર આજે તમે ચિત્રો ઓળખ્યા ને એના નામો છે અને બાકી જે બચે છે તે શબ્દો આ સાઈટ પર છે બરાબર સામેની સાઈડ પર અને જે ચિત્રો છે એમના નાઉન્ડ નામ પર તમારે શું કરવાનું છે રાઉન્ડ કરવાનું છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે